નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઇવ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું લિપિ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજનો વિષય છે સ્વાઇન ફ્લુ, અને આજના વિષય ઉપર વિગતે માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જીસી પટેલ, જો એપિડેમિક વિભાગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સાથે સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય, જેઓ હાલમાં બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં મેડિસિનના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ડોક્ટર. દર્શક મિત્રો, કાર્યક્રમ દરમિયાન આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો આજના વિષયને લગતા આપ આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલ નંબર્સ પર ફોન કરીને ડોક્ટર્સને પૂછી શકો છો. તો ડાયલ કરો નંબર્સ અને કહો હેલો ડોક્ટર, અને તરત જ મેળવો આપના પ્રશ્નનો જવાબ. દર્શક મિત્રો, ખાસ વિનંતી છે કે આપ જ્યારે ફોન લાઇન દ્વારા દૂરદર્શનના સ્ટુડિયો સાથે સંપર્કમાં હોવ ત્યારે આપના ટીવી સેટનું વોલ્યુમ ધીમું રાખવું. મિત્રો, સ્વાઇન ફ્લુ ઠંડીના દિવસોમાં વાતાવરણમાં ઠંડક હોય ત્યારે વધુ જોવા મળે છે. સ્વાઇન ફ્લુ આવા દિવસોમાં વધારે ફેલાય છે, તેના વિશેની ભ્રામક વાતો સામે સાચી માહિતી મેળવીશું આજના કાર્યક્રમ સાથે. સ્વાઇન ફ્લુના લક્ષણ, કારણો અને ઉપચારની માહિતી ડોક્ટર્સ પાસેથી મેળવીશું. તો સૌ પ્રથમ ડોક્ટર સાહેબ, આપ જણાવો કે સ્વાઇન ફ્લુ એટલે શું અને તે કેવી રીતે ફેલાય છે? સ્વાઇન ફ્લુ એ એક પ્રકારનું શરદી સરેખમ જેવો રોગ છે. આ રોગનું વૈજ્ઞાનિક નામ ઇન્ફ્લુએન્ઝા એ H1N1 છે, અને આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ H1N1 નામના વિષાણુ એટલે કે વાયરસ મારફતે હવાના માધ્યમથી ફેલાય છે. આ રોગથી ચેપી વ્યક્તિ જ્યારે શરદી કે ખાંસી ખાય છે ત્યારે અસંખ્ય માત્રાની અંદર વિષાણુઓ વાતાવરણમાં પ્રસરાવે છે. આ વિષાણુના સીધા સંપર્કની અંદર તંદુરસ્ત વ્યક્તિ આવે ત્યારે આ રોગ થવાની શક્યતા સવિશેષ રહેલી હોય છે. જી ડોક્ટર સાહેબ, આપે હમણાં જ કહ્યું કે હવામાં વાતાવરણ દરમિયાન જંતુઓ ફેલાય છે અને તેનાથી આ રોગ થાય છે, તો એવું પણ માનવામાં આવે છે કે વધારે પડતું ઠંડીની જે ઋતુ હોય છે એટલે કે શિયાળામાં રોગ વધારે ફેલાય છે. શું આ માન્યતા સાચી છે કે ભ્રમ છે? નો ડાઉટ આ માન્યતા સાચી છે. આ રોગ શિયાળો અને ચોમાસાની ઋતુની અંદર જ્યારે વાતાવરણની અંદર ભેજ અને ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો વધારો થતો હોય છે ત્યારે શિયાળો અને ચોમાસાની ઋતુની અંદર સવિશેષ જોવા મળે છે. પરંતુ આપણા જે ટ્રોપિકલ કન્ટ્રી છે ઇન્ડિયા, એટલે ગમે ત્યારે ગમે તે મહિનાની અંદર છૂટપૂટ કેસ આના બનતા રહેતા હોય છે. જી, બનાસકાંઠાથી દિનેશભાઈ આપણી સાથે ફોન લાઇન દ્વારા જોડાયેલા છે, આપણે એનો સવાલ જાણીશું. જી નમસ્તે દિનેશભાઈ. જી દિનેશભાઈ, આપનો સવાલ આપ ડોક્ટર સાહેબને પૂછી શકો છો. જી સર, આપનો સવાલ શું છે? આપ ક્વેશ્ચન રિપીટ કરશો? ફોન લાઇન કટ થઈ ગઈ છે. એમનો સવાલ હતો સ્વાઇન ફ્લુ વિશે, વિગતે જણાવો. હા, આપણા દિનેશભાઈ, આપનો પ્રશ્ન સ્વાઇન ફ્લુ છે, એના વિશે આપણે આખા 30 મિનિટના કાર્યક્રમમાં આપણે એની જ વાત કરવાના છીએ. જી ડોક્ટર કમલેશ, આપ જણાવશો કે સ્વાઇન ફ્લુના લક્ષણો શું હોય છે? જી, શરદી ખાંસીના લગભગ જે આપણને શરદી ખાંસી એના લગભગ 200 પ્રકારના વાયરસ હોય છે. એમાંથી ઇન્ફ્લુએન્ઝા, જેમ સાહેબે કીધું એમ, ઇન્ફ્લુએન્ઝા એ સદીઓ પુરાણો રોગ છે. મનુષ્યની સભ્યતા કરતાં પહેલો રોગ છે અને મનુષ્યની સભ્યતા પછી પણ રહેવાવાળો આ રોગ છે. એટલે એમાંથી જે ઇન્ફ્લુએન્ઝા છે, સ્વાઇન ફ્લુ હોય તો એ સ્વાઇન ફ્લુ કહેવાય, બર્ડ ફ્લુ વખતે બર્ડ ફ્લુ કહેવાય, પણ આ મૂળ ઇન્ફ્લુએન્ઝા વિષાણુથી થતો એક રોગ છે. એમાં મોટાભાગે 4 સ્ટેજ હોય છે. લક્ષણોની વાત કરીએ ત્યારે શરૂઆતના સ્ટેજમાં, એટલે પ્રથમ સ્ટેજ, એમાં ગળું પકડાય, ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી, આ 3 મહત્વના લક્ષણો છે. એ સિવાય ક્યારેક માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ઝાડા, આ ઉપર કેટલાક વ્યક્તિઓમાં જોવા મળે છે. મહદઅંશે ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી, આ 3 મહત્વના લક્ષણો છે. આ જ્યારે વાયરસ ત્યાંથી બીજા સ્ટેજમાં નીચે ઉતરે છે. આપણે લક્ષણો વિશે આગળ ચર્ચા કરીશું. હાલમાં આપણી સાથે બનાસકાંઠાથી શ્યામલભાઈ જોડાયેલા છે, એમનો સવાલ સાંભળીશું. જી નમસ્તે. બોલો શ્યામલભાઈ, આપનો સવાલ આપ ડોક્ટર સાહેબને પૂછી શકો છો. અમારું બેન લક્ષણ એવું છે, બનાસકાંઠાના થરાદ તાલુકાના સાવા ગામથી બોલું છું. આપણે જે ઝાડા થવા અને પેટમાં દુખવું એ સ્વાઇન ફ્લુ નું લક્ષણ છે? ના, હું એની વાત પર જ આવું છું. મોટાભાગે લક્ષણની વાત કરીએ છીએ,
મોટા ભાગે આમાં ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી આ ત્રણ મહત્વના લક્ષણો હોય છે. એ સિવાય ઝાડા અમુક જ દર્દીમાં જોવા મળે છે, બધામાં જોવા મળતા નથી. પ્રમુખતઃ માત્ર પેટમાં દુખાવો, ઝાડા અને તાવ હોય તો બીજાના ડૉક્ટરને બતાવીને બીજા રોગ વિશે તપાસ કરવી જોઈએ. પાણી પીવાથી માંડીને કમળોથી માંડીને ઝાડા ઉલટી અન્ય બેક્ટેરિયાના કારણે પણ થતા હોય છે. પણ ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી મહત્વના લક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. આ પ્રથમ સ્ટેજ છે. આમાંથી વાયરસ નીચે ઉતરે અને ફેફસામાં લાગે તો ડાબા કે જામણા કોઈ પણ બાજુ ન્યુમોનિયા થાય છે. એ દર્દીને શ્વાસ ચડે, ઉધરસ સાથે ગળફા આવે, છાતીમાં દુખાવો થાય, આને કહેવાય બીજું સ્ટેજ, એટલે કે ન્યુમોનિયાનું સ્ટેજ. મોટાભાગે બંને ફેફસામાં નીચેથી ઉપર આ ન્યુમોનિયા દેખવા મળતો હોય છે. મધ્યભાગમાં અને નીચેના ભાગમાં ફેફસામાં ન્યુમોનિયા જોવા મળતો હોય છે. આ ત્રીજા સ્ટેજમાં, એટલે એને કહે છે અમારી ભાષામાં ARDS. ARDS એટલે બંને ફેફસામાં એક સાથે ન્યુમોનિયા એકદમ વધે, બંને ફેફસાની અંદર પાણી એકદમ વધારે થાય, દર્દીનો શ્વાસ વધવા માંડે, ભારે તાવ જનરલી ચાલુ હોય, દર્દી એક વાક્ય પણ પૂરું બોલી ન શકે. અને આવા કિસ્સામાં દર્દીને જ્યારે એકદમ શ્વાસ ચડે છે ત્યારે ઘણી વખત એને ઓક્સિજનનું પ્રમાણ, ઓક્સિજનની પણ જરૂર પડે છે, કેટલાક સંજોગોમાં વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડતી હોય છે. આ ત્રીજું સ્ટેજ છે. ત્રીજું સ્ટેજ ગંભીરતાની નિશાની છે. અને ચોથું સ્ટેજ એટલે ફેફસા સિવાય હૃદય, કિડની, મગજ આમ અને લીવર, આમ ફેફસા સિવાય અન્ય જ્યારે અંગોનો પણ અંદર સમાવેશ થાય છે, રોગોના લક્ષણોમાં સમાવેશ થાય છે ત્યારે. અને ચોથું સ્ટેજ એટલે કે મલ્ટી ઓર્ગન ડિસફંક્શન, એક કરતાં વધારે અંગો અસર પામે છે, આ ચોથું સ્ટેજ છે. એ પણ અતિ ગંભીર સ્ટેજ છે અને જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો એવા સંજોગોમાં દર્દીનું મૃત્યુ પણ નિપજી શકે છે. જી ડોક્ટર સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી લક્ષણો વિશે. આપણી સાથે હાલમાં રજનીકાંત વૈદ્ય જોડાયેલા છે વિજાપુરથી, એમનો સવાલ સાંભળીશું. જી રજનીકાંતભાઈ. જી નમસ્તે રજનીકાંતભાઈ. હેલો. જી જી નમસ્કાર, આપ આપનો સવાલ ડોક્ટરને પૂછી શકો છો. નમસ્કાર ડોક્ટર સાહેબ. જી રજનીકાંત વૈદ્ય બોલું, વિજાપુરથી. જી સર, મારે જાણવું હતું કે જે સ્વાઇન ફ્લૂ થયું હોય એમાં દર્દીને જે જમવામાં જે વાસણ વપરાતા હોય વિષાણુ બહાર નીકળી શકે. એક માણસ ખાંસી ખાય તો લગભગ લાખે જેટલા પાર્ટિકલ્સમાં વાયરસ બહાર નીકળી શકે. તો આ છેલ્લું બુંદ 60 સેન્ટીમીટર દૂર પડતું હોય છે. તો કોઈ પણ વ્યક્તિ સાથે 1 મીટર કરતા વધારે અંતર, શરદી ખાંસી વાળા વ્યક્તિથી 1 મીટર જેટલું અંતર રાખવાથી એનાથી આ સેફ ડિસ્ટન્સ છે. આપણે એસી રૂમમાં જમવા બેઠા હોય ત્યાં કોઈને સ્વાઇન ફ્લૂ હોય કે ફ્લૂ હોય, એને શરદી ખાંસી છીંક ખાધી, એના વાયરસ થાળીમાં પડ્યા, તો ત્યાંથી એ થાળી હું પકડું તો મને વાયરસ લાગી શકે. આને કહેવાય ફોમાઇટ ટ્રાન્સમિશન, એટલે વસ્તુ દ્વારા પણ ઇન્ફેક્શન લાગી શકે. આમ મહત્વની વાત એ ધ્યાન રાખવાની છે, એક વખત દર્દીને તાવ ઉતરી જાય, 24 કલાક થાય પછી એ વ્યક્તિમાંથી ચેપ ફેલાવવાની શક્યતા બહુ ઘટી જાય છે. એટલા માટે આમાં સાવચેત રાખવાની જરૂર છે, બહુ ડરીને જીવવાની જરૂર નથી. પણ ચોક્કસ આના જ્યારે આવા ફ્લૂ થયો હોય ત્યારે એના થાળી વાળકા પણ જુદા રાખી શકાય. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણી સાથે ફોન કોલ ઉપર છે ગોવિંદભાઈ ચૌધરી બનાસકાંઠાથી, એમનો પ્રશ્ન સાંભળીશું. જી નમસ્તે. હા બોલો. આપનો પ્રશ્ન આપ ડોક્ટરને પૂછી શકો છો. હા બોલો. જી આપનો પ્રશ્ન શું છે સર? લોકોના પણ ફોન આવી રહ્યા છે, આનંદની વાત છે. શરદી ખાંસીથી ફેલાતો રોગ છે આ, અને કોઈ માણસ શરદી છીંક ખાય, ઘણી વખત આપણે આમ શરદી છીંક ખાઈએ, ખાંસી આમ ખાઈએ, પછી આપણે કોઈ સાથે હાથ મિલાવીએ તો વાયરસ શરદી ખાંસીને આપણા હાથ ઉપર આવ્યા, હાથમાંથી વાયરસ બીજાને લાગે છે. એસીના વાતાવરણમાં આ વાયરસ, એસી રૂમમાં કોઈ મારે છીંક ખાધી હોય, ખાંસી ખાધી હોય, તો એસીવાળા વાતાવરણમાં આ વાયરસ 72 કલાક સુધી જીવી શકે છે. અને એસીની બહાર જ્યાં સીધું તડકો ના પડતો હોય ત્યાં લગભગ 5-6 કલાક વાયરસ જીવી શકે. અને સૂર્યનું સીધું કિરણ જો આ વાયરસ પર પડે, કોઈ મારે ખુલ્લામાં ખાંસી ખાધી ત્યાં આ વાયરસ પર સૂર્યનું સીધું કિરણ પડે તો લગભગ 1.5 કલાકમાં વાયરસ મરી જતો હોય છે. ડોક્ટર સાહેબ, આપે જે માહિતી આપી તે ચોક્કસપણે ઉપયોગી છે. દર્શક મિત્રો, ડોક્ટર સાહેબ સાથે ચર્ચા આગળ ચાલુ રાખીશું. હાલ સમય છે એક નાનકડા વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે સ્વાઇન ફ્લૂ અને આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે વિષય નિષ્ણાત ડોક્ટર જીસી પટેલ અને ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ડોક્ટર સાહેબ, આપણે અગાઉ વાત કરી એના લક્ષણો વિશે, તો જ્યાં રોગ હોય છે આપણે મનુષ્ય જાત છે તો એની સારવાર શોધી જ લઈએ છે, તો સ્વાઇન ફ્લૂની સારવાર શું છે અને નિદાન શું? જી, આજે 1 જુલાઈ ડોક્ટર્સ ડે છે એટલે હવે દર્દી પરથી ડોક્ટર ઉપર આવ્યા છીએ. તો ગુજરાતના અને ભારતના સૌ ડોક્ટર મિત્રો અને તબીબી મિત્રો જે રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન નોંધાવે છે એ સૌને મારા ડોક્ટર્સ ડેના આજની શુભેચ્છાઓ આપું છું. નિદાન અને સારવાર. સ્વાઇન ફ્લૂના નિદાન માટે જે ટેસ્ટ જે છે એ ગળામાંથી આપણે લાળનો એક નમૂનો લઈએ છીએ, એને કહેવાય થ્રોટ સ્વેબ કરીએ છીએ. આ વાયરસ અંદર ગળામાં એક થ્રોટ સ્વેબ લઈએ એની અંદર પકડાય છે, એટલા માટે એની ચોક્કસ ભારત સરકારે ગાઈડલાઈન બનાવી છે. આપણે આ નિદાનની સારવાર, નિદાનની સગવડ ગુજરાતની પ્રત્યેક જે મેડિકલ કોલેજો છે એવી 8 મેડિકલ કોલેજોમાં અને 3 પ્રાઇવેટ લેબોરેટરીને પણ આપણે આ નિદાનની આપણે એમને છૂટ આપી છે. પ્રાઇવેટમાં કોઈ દર્દી દાખલ હોય તો પણ ગુજરાત સરકાર આ બધા જ દર્દીઓના રિપોર્ટ અમારી જે આ નિર્ધારિત લેબોરેટરી છે એમાં મફત, લગભગ 4,000 થી 5,000 રૂપિયાનું ટેસ્ટની કોસ્ટ થાય છે, તો એટલી કોસ્ટનો ટેસ્ટ પણ મફત કરી આપવામાં આવે છે. પણ આ માટે સરકારે ગાઈડલાઈન બનાવી છે, જે દર્દી દાખલ હોય એમાં કેટેગરી પાડી છે. કેટેગરી સીના દર્દીઓને આ સ્વાઇન ફ્લૂના રિપોર્ટ સરકાર ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે દાખલ દર્દીનું મફત કરવામાં આવે છે. આજે સ્વાઇન ફ્લૂ છે એના શંકાસ્પદ લોહીમાં ખબર પડી શકે, પણ કન્ફર્મેશન તો એનું માત્ર ને માત્ર જે લાળનો નમૂનો લેવામાં આવે, થ્રોટ સ્વેબ લેવામાં આવે એમાં જ થતું હોય છે. રહી સારવારની વાત, આ ડોક્ટર સાહેબ આપણે સારવાર લઈએ તે પહેલા આપણે ફોન કોલ અટેન્ડ કરી લઈએ. આપણી સાથે ફોન લાઈન દ્વારા જોડાયેલા છે બનાસકાંઠાથી રમેશભાઈ, એનો સવાલ સાંભળીશું. જી નમસ્કાર રમેશભાઈ, આપ આપની મૂંઝવણ ડોક્ટર સાહેબ સામે જાહેર કરી શકો છો. અડકવાથી ના, સ્વાઇન ફ્લૂ ની દર્દીની જેને સ્વાઇન ફ્લૂ થયેલો હોય એને અડકવાથી સીધો ન થાય, પણ એ જ્યારે દર્દીની સારવારમાં ડોક્ટર રોકાયો હોય, સગાવાલા રોકાયા હોય, એમને 1 મીટર અંતરે બેસવું જોઈએ એ દર્દીથી, અને એને અડક્યા હોય તો અડકીને તરત જ હાથ ધોવા જોઈએ, 1 મિનિટ માટે હાથ ધોવા જોઈએ, નહીં તો લાગી શકે. હા, એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. તરલાબેન જામનગરથી આપનો સવાલ પૂછવા માંગે છે, એમનો સવાલ સાંભળીશું. જી નમસ્કાર તરલાબેન. નમસ્કાર જી, આપનો સવાલ આપ ડોક્ટર. મારો સવાલ છે, સ્વાઇન ફ્લૂમાં મૃત્યુનો દર કેટલા ટકા છે? જી, સ્વાઇન ફ્લૂમાં બેન જે મેં 4 સ્ટેજ કીધા તમને, પહેલું સ્ટેજ ગળું પકડાય, બીજું સ્ટેજ ન્યુમોનિયા, ત્રીજું સ્ટેજ બંને ફેફસામાં એકદમ ARDS છે, અને ચોથું સ્ટેજમાં ફેફસા કરતા અન્ય અંગો અસર થાય. જ્યારે 4th સ્ટેજમાં દર્દી પહોંચે ત્યારે મૃત્યુની સંભાવના બહુ વધી જાય છે, પણ એ પહેલાંના સ્ટેજમાં આ જે એન્ટીવાયરસ દવાઓ આપણે હું સારવારની વાત કરું છું એ જો આપ વેળાસર લેવામાં આવે, શરૂઆતના 48 કલાકમાં એન્ટીવાયરસ દવા ઓસેટામાવીર નામની જે દવા છે એ જો પહેલાં 48 કલાકમાં લેવામાં આવે તો આ દર્દી એ ઘાતકતા તરફ જતો અટકાવી શકાય છે અને ચોક્કસ મૃત્યુના મુખમાંથી એને પાછો પણ લઈ શકાય છે. આ માટે જે જરૂરી વેન્ટિલેટરી સારવાર છે એ સારવાર પણ સમગ્ર રાજ્યમાં મેડિકલ કોલેજની હોસ્પિટલોમાં, જિલ્લા હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલો જેટલી છે એની સાથે પણ MOU કરીને એ બધી સારવાર એની ઉપલબ્ધ છે, જ્યાં આઇસોલેશન વોર્ડ કહીએ છીએ અમે અને વેન્ટિલેટરી સારવાર અંદર મૂકીએ છીએ. એટલે સમગ્ર રાજ્યમાં આ વાયરસ 2009થી આવ્યો છે એટલે સમગ્ર રાજ્યમાં અત્યારે દરેક નગરોમાં આની, જિલ્લા કક્ષાના નગરોમાં આની સારવારની વ્યવસ્થા વેન્ટિલેટરવાળી આઇસોલેશન વોર્ડની સગવડ ઉપલબ્ધ છે, એટલે ગભરાવાનું કોઈ કારણ નથી. જાતે નિદાન ન કરવું, જાતે દવાઓ ન લેવી, મેડિકલ સ્ટોર પરથી સીધી દવાઓ ન લેવી. જો મેં કીધા એ લક્ષણો હોય તો ડૉક્ટર પાસે જવું અને સામેથી પૂછવું, સાહેબ મને ફ્લૂ લાગતું નથી ને, સ્વાઇન ફ્લૂ લાગતું નથી ને, ડૉક્ટરને નક્કી કરવા દઈએ કે આ સ્વાઇન ફ્લૂ કે છે કે કેમ, એને એન્ટીબાયોટિક નહીં એન્ટીવાયરસ દવાની જરૂર છે કે કેમ એ પણ ડૉક્ટરને નક્કી કરવા દઈએ. આ ફ્લૂમાં જે એન્ટીવાયરસ છે એનું નામ છે ઓસેટામાવીર નામની જે એન્ટીવાયરસ દવા છે એ PSC સુધીના PSC CSC સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કોઈ દર્દી પાસે પ્રાઇવેટ ડૉક્ટર લખી આપી, લગભગ આની 500 રૂપિયા જેવી કિંમત થાય છે, દર્દીને ન પોસાય પ્રાઇવેટ ડૉક્ટર લખી આપી, નજીકના અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે સરકારી હોસ્પિટલમાં જશે તો ત્યાંથી પણ એને મફત દવા આપવામાં આવે છે. આમ
ડોક્ટર જયારે એન્ટીવાયરસ દવા લખી આપે ત્યારે આ એન્ટીવાયરસ દવાઓ લેવી જરૂરી છે, એ લેવાથી, વેળાસર લેવાથી, શરૂઆતના 48 કલાકમાં લેવાથી આ વાયરસ આગળ વધતો અટકે છે અને મૃત્યુ તરફથી માણસ મૃત્યુ તરફ જતો માણસ અટકે છે. ડોક્ટર સાહેબ, હવે આપણી સાથે ફોન લાઈન દ્વારા જોડાયેલા છે જિગ્નેશભાઈ પ્રજાપતિ મહેસાણાથી. જી નમસ્કાર જિગ્નેશભાઈ. હા, આપ આપનું મૂંઝવણ પૂછી શકો છો ડોક્ટર સાહેબને. મનુષ્યની સભ્યતા કરતા જૂનો છે અને હજુ સદીઓ સુધી રહેવાનો છે, એટલા માટે સાવચેતી રાખવી એ જ બહુ મહત્વની વાત છે. જયારે કોઈ શરદી ખાંસી કોઈને હોય ત્યારે મોઢા પર રૂમાલ રાખવો જોઈએ. બીજું, રૂમાલ ના હોય બાળકો પણ ટ્રેનિંગ આપવાની જરૂર છે. જયારે રૂમાલ ના હોય અને એકદમ છીંક આવે, એકદમ ખાંસી આવે, તો શર્ટની અંદર બટન ખોલી શર્ટની અંદર છીંક કે ખાંસી ખાવી જોઈએ. એનો પણ ખોલવાનો ટાઈમ ના મળે, એકદમ આવી જાય તો આમ કોણીમાં અથવા છીંક ખાવી જોઈએ. આમ ખાવાથી વ્યક્તિ સુધી પોતાને રહેશે. બીજું, નમસ્ક, આપણી જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે દરેક માણસે નમસ્કાર કરવા, હાથ મિલાવવાથી આ વાયરસ, મને શરદી ખાંસી હોય, મેં છીંક ખાધી, મેં કોઈની સાથે હાથ મિલાવ્યો તો વાયરસ ત્યાં જઈ શકે. એટલા માટે હાથ મિલાવવા ને બદલે નમસ્કાર, જે આપણી ભારતીય પરંપરા છે, એને અનુકૂળ થવા, એને એને ફોલો કરવાથી પણ આ વાયરસ ફેલાતો અટકાય છે. એ સિવાય બહારેથી ઘરમાં આવીએ અથવા ઘરેથી આપણે ઓફિસ જઈએ તો જઈને સૌથી પહેલું કામ હાથ ધોવા જોઈએ, સાબુથી હાથ ધોવા જોઈએ. એટલે કોઈની સાથે હાથ મિલાવ્યો હોય, કોઈ જગ્યાએ એસી બસમાં થયા આવીએ, કોઈ બારણું ખોલ્યું હોય, એસી રૂમ દરવાજો ખોલ્યો હોય, ત્યાં કોઈ માણસ અગાઉ ખાંસી ખાઈને એનાથી દરવાજાથી ખોલ્યું હોય તો વાયરસ ત્યાં હેન્ડલ પર રહી શકે. એસીમાં જો હેન્ડલ હોય, મેં કીધું એમ, વાયરસ 2 કે 3 દિવસ જીવી શકે. એટલા માટે જે કરવાની, રોકવાની વાત છે, એના માટે ઘરેથી હોસ્પિટલમાં અથવા હોસ્પિટલથી ઘરેથી ઓફિસમાં અથવા ઓફિસેથી ઘરે આવીએ અથવા આપણા ઘરે જેટલા પણ કામવાળા કોઈ બહેન આવતા હોય કે રસોઈ કરવા માટે કોઈ બહેન આવતા હોય, એ લોકો પણ ઘરમાં આવે ત્યારે સૌથી પહેલાં હાથ ધોવે અને પછી ઘરના કામમાં આટો પરોવાય, એ બહુ જરૂરી છે. આ જ રસ્તાઓ છે એને રોકવાના. જી ડોક્ટર સાહેબ, ભીખાભાઈ જુનાગઢ થી આપને પ્રશ્ન પૂછવા માંગે છે. જી નમસ્કાર ભીખાભાઈ, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે બાળકોમાં જે ચેપ લાગવાની શક્યતાઓ કેટલી સ્વાઇન ફ્લુની? જી જી, આ બહુ જ અતિ મહત્વનો પ્રશ્ન છે. આ ફ્લુનો વાયરસ 2009માં આપણી પાસે, સ્વાઇન ફ્લુનો વાયરસ 2009માં ગુજરાતમાં આવ્યો. એ વાત લગભગ 17, એટલે લગભગ 7-8 વર્ષનો ગાળો થવા આવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે જે બાળકો નવા જન્મ્યા, જે બાળકો 0 વર્ષથી 5 વર્ષની ઉંમરના નાની ઉંમરના બાળકો હોય કે 65 વર્ષ કરતાં મોટી ઉંમરના વ્યક્તિ હોય, આની અંદર આમાં ચેપ લાગવાનું અને ગંભીરતા થવાની શક્યતા વધારે રહે છે. જે 5 થી 15 વર્ષના જે બાળકો સ્કૂલે જાય છે, આ બાળકો મોટાભાગે વાહક છે, એમાં મૃત્યુદર બહુ જોવા મળતો નથી, પ્રેક્ટિકલી નીલ છે. અત્યારે પણ ગુજરાતમાં એવો કોઈ મૃત્યુદર આ 5 થી 15માં જોવા મળ્યો નથી. એટલે આ બાળકો વાહક છે. સ્કૂલો બાળકમાં બાળકો ભેગા થાય, છીંક ખાય, શરદી ખાંસી થાય, એકબીજા સાથે રમતા હોય બાળકો, એને એવો કફ એટીકે જેને કહીએ કે રૂમાલમાં ખાંસી ખાવી, બાળક તો એમ ખુલ્લામાં પણ ખાંસી ખાઈ લે. તો બાળકો છે, ઘરે આવે મમ્મીને વળગે, એટલે આવીને એ ચેપ મમ્મીને પણ આપી શકે, પપ્પાને પણ આપે, મમ્મીને વધારે વળગતા હોય. આમ 5 થી 15 વર્ષના ઉંમરના બાળકો આ રોગને વાહકમાં વધારે કામ કરે છે, એમાં કોઈ વધારે પડતો ગંભીર રોગચાળો કે મૃત્યુદર 5 થી 15માં જોવા મળ્યો નથી. જી દર્શક મિત્રો, આપણે ડોક્ટર સાહેબ સાથે ચર્ચા આગળ ચાલુ રાખીશું. હાલ સમય છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે સ્વાઇન ફ્લૂ અને સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડોક્ટર જીસી પટેલ તેમજ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ડોક્ટર સાહેબ, આપ સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓ વિશે વાત કરશો અને આપનો મેસેજ આપશો. કમલેશભાઈએ કહ્યું તેમ શરદી ખાંસીને ગંભીરતાથી લેવી જોઈએ અને ખાનગી તબીબો પાસે કે સરકારી દવાખાનામાં બતાવીને જ એની સારવાર કરવી જોઈએ. ઘણા લોકો ડાયરેક્ટ ડ્રગ સ્ટોર ઉપરથી દવા લે છે, એવું ન કરવું જોઈએ. સરકારી દવાખાને જતા દર્દીઓનું કેટેગરી એ, બી અને સીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એ કેટેગરી એટલે સામાન્ય શરદીમાં કોઈ પણ દવા લેવાની જરૂર નથી. અને કેટેગરી બીમાં આવતા દર્દીઓને ઓસલ્ટામીવીર ટેબ્લેટ તમામ સરકારી દવાખાના એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
જે લોકો કેટેગરી સીમાં આવે છે એ કેટેગરી સીમાં આવતા દર્દીઓની ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ એટેચ હોસ્પિટલોની અંદર તેમના જે કમલેશભાઈએ કહ્યું તેમ થ્રોટ સ્વબ લેવાની વ્યવસ્થા છે. તદઉપરાંત એ લોકોને જે જરૂરી વેન્ટિલેટરી કેર અને એમને સંપૂર્ણપણે આઇસોલેશન વોર્ડમાં રાખી અને સારવાર આપવામાં આવે છે. આની તમામ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં અને મેડિકલ કોલેજ એટેચ હોસ્પિટલમાં સગવડ છે. આ સારવારની વાત થઈ. સરકાર દ્વારા આ લોકોની અંદર જનજાગૃતિ આવે તે માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત ખાનગી તબીબોનો સહકાર મેળવવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના માધ્યમથી દરેક જિલ્લા કક્ષાએ અમારા જિલ્લાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ મિટિંગો રાખવામાં આવે છે. તેમને સરકારની ગાઈડલાઈન અને કઈ રીતે તેની સારવાર અને નિદાન કરવું એ તમામ ગાઈડલાઈનનું વિતરણ કરવામાં આવે છે અને સમયાંતરે આની અંદર એમને રિફ્રેશર તાલીમો પણ આપવામાં આવતી હોય છે. જી ડોક્ટર સાહેબ, આપ ખૂબ જ સરસ માહિતી આપી. આપે દર્શક મિત્રોને ઉપયોગી માહિતી આપી સ્વાઇન ફ્લૂ વિશે. આપે આપનો સમય ફાળવ્યો અને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે ફરીથી મળીશું આવતા શનિવારે 7:30 કલાકે આ જ ચેનલ ઉપર નવા વિષય સાથે. ધન્યવાદ.